नमस्कार दर्शक मित्रों, एनालिसिस विद ईसुदान गढ़वी में आपनो स्वागत छे। आजे आपणे एनालिसिस करीशुं खास करीने जे भाजपना प्रदेश प्रमुख सी आर पाटिल नियुक्त थया छे, एनी नियुक्ति पाछळना कारणों अने एना पड़कारों, आ मुद्दे आपणे एनालिसिस आजे करीशुं। सामान्य रीते वर्षोथी एक एवी परंपरा हती के ज्ञाति आगेवानोने चांस आपवामां आवतो हतो। मान लो कि सीएम आ ज्ञाति न हो तो पाटीदार आ ज्ञाति पाटीदार ने प्रदेश प्रमुख बनावामां आवे, क्षत्रिय ज्ञाति ना प्रदेश प्रमुख हो तो एने उपाध्यक्ष के बीजा पद पाटीदारों ने आपवामां आवे, अथवा तो ज्ञाति ने लईने वेचणी करवामां आवे। वर्षोथी भाजपमां पण एवुं हतुं। आरसी फळદુ बाद जीतू वाघाणी, आ पहेला वजूभाई वाडा ने एवी रीते आव्या पण हता, એટલે આ નવું તો નથી જ, પરંતુ સી આર પાટિલ આ મૂળ મહારાષ્ટ્રીયન નોન ગુજરાતી, વર્ષોથી સુરતમાં સેટલ થયા છે, સુરતમાં એમનો કામકાજ, સાઉથ ગુજરાતમાં એમની પકડ અને બે ટર્મ સુધી સાંસદ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના નજીક માનવામાં આવે છે। નરેન્દ્ર મોદીની જે વારાણસી પોતાને મતવિસ્તાર છે, મતક્ષેત્રો છે, જેમ અમિતભાઈનો ગાંધીનગર છે અત્યારે, એવી રીતે નરેન્દ્રભાઈનો વારાણસી છે, તો સ્વાભાવિક છે કે પીએમ તો ત્યાં બહુ જઈ ન શકે, તો વારાણસીના ગ્રાન્ટથી માંડી વિકાસના ડેવલપમેન્ટના જેટલા પણ કામો છે એ બધા ઇન્ચાર્જ છે એ સી આર પાટિલ છે। એટલે પીએમઓ સાથે સીધા સંપર્કમાં રહેવાનું અને કામગીરીનો ચિતાર આપવાનો અને પીએમઓને અમુક સમયે એમને બ્રીફ કરવાના। આ સી આર પાટિલ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા ત્યારે એક એવો ડર હતો કે ભાઈ નોન પાટીદાર છે, નોન ગુજરાતી છે, પરંતુ સવાયા ગુજરાતી કરીને ભાજપે ટ્વિટર ઉપર સોશિયલ મીડિયાએ ચલાવ્યું। હવે આ સી આર પાટિલ છે એ આમ પોતે સુરતમાં વર્ષોથી સ્થાયી છે, ઘણા વર્ષો પહેલાં 1991-92 એમનો ન્યૂઝ પેપર પણ ચાલતું હતું, એમાં પણ એની એક ચેનલ પણ હતી લોકલ, એટલે એ મીડિયા સાથે પણ એમનો એવો ઘરોબો સંબંધ રહ્યા છે। હવે જે વાત છે એ છે કે આગામી સમયમાં સી આર પાટિલ માટે શું પડકારો છે, સી આર પાટિલની નિયુક્તિ કેમ થઈ। માન લો કે જીતુભાઈ વાઘાણીને કદાચ મંત્રીમંડળમાં લઈ જવાય તો બીજા કોણ કોણ આવી શકે એવી એક વાત હતી, શંકર ચૌધરી હતા, ગોરધન ઝડફિયાની વાત હતી, પણ એ શું કામ ના આવે। ગોરધનભાઈ ઝડફિયા એકવાર મોદી સામે ટૂંકમાં સામે પડેલા છે, એટલે કદાચ આ પોસ્ટ એમને ન પણ આપે, સ્વપ્રભારીને એવી રીતે આપતા રહે। વાત એવી હતી કે આગામી સમયમાં 8 પેટા ચૂંટણીઓ આવી રહી છે। હવે 8 પેટા ચૂંટણીઓ ખૂબ જ કઠિન છે સી આર પાટિલ માટે, કારણ કે સી આર પાટિલનો દબદબો સાઉથ ગુજરાત ઉપર છે। જ્યારે સાઉથ ગુજરાતની સીટોનો વાંધો ન આવે, પરંતુ જ્યારે વાત આવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, ત્યારે એની જે પકડ છે એ સી આર પાટિલ માટે પડકારરૂપ સમાન છે। એના પછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, મહાનગરપાલિકાની જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ એટલી જ અગત્યની માનવામાં આવી રહી છે। હવે આના ઉપરથી એક વાત એ જ થશે કે આ જે સી આર પાટિલજીની નિયુક્તિ છે એ 2022ની ચૂંટણીને લઈને ધ્યાનમાં રાખવામાં, સી આર પાટિલ છે એ તડજોડમાં એક માસ્ટરી એમની માનવામાં આવે છે, સમૃદ્ધિ પણ સારી છે અને સુરતના હીરા ઉદ્યોગો સાથે ગરોબો સંબંધ છે, એટલે કે આર્થિક રીતે ફંડની જો વાત આવે તો પણ સી આર પાટિલ પહોંચી શકે એવી ક્ષમતા ધરાવે છે। આગામી સમયમાં માની લો કે 2021 અથવા તો 2022માં ફરીથી એવા જ્ઞાતિના જે આગેવાનો હશે કે જે કોંગ્રેસમાં ચૂંટાતા હશે એને લેવા પડશે કદાચ ભાજપે, જો 2022ની ચૂંટણી માટે પ્લાન કરવું હોય તો। અને ભાજપને હવે એક બાબત એ ઇઝી થઈ ગઈ છે કે રાજસ્થાનમાં 30 બેઠકની જરૂર હોવા છતાં પણ ભાજપ ત્યાં અત્યારે હચમચાવી રહી છે સરકારને, મધ્યપ્રદેશની સરકાર તો 6-7 બેઠકોની હતી એ તોડીને અત્યારે ભાજપ રાજ કરે છે। એટલે આગામી સમયમાં ભાજપને શહેરી ક્ષેત્રો ઉપર ભાજપની ખૂબ પકડ છે, શહેરોને શહેરી ક્ષેત્ર એવું છે કે ખાડાઓ હશે તો પણ ભાજપને મત આપશે, હોસ્પિટલો નહીં હોય તો પણ ભાજપને મત આપશે, અને એજ્યુકેશનમાં પણ કદાચ ફી પોતાને ભરવી પડશે તો પણ ભાજપને મત આપશે, એક પ્રકારનો કોંગ્રેસથી એની દૂરી છે શહેરી જનતાની। તો સામે પક્ષે શહેરી જનતાની જે 46-50 બેઠકો એવી છે કે જે બેઠી ભાજપને મળી શકે છે, ભાજપને બીજી બેઠકો જોઈએ કેટલી, 32 બેઠક,
માની લો કે બધા એમાંથી પણ જો એન્ટી ઇન્કમન્સી થાય, પકડ ન રહે, ઘણા કામો ન થાય, લોકોમાં રોષ થાય, તો પણ ભાજપે બીજી બેઠક 25 બેઠક જીતી શકે, 30 બેઠક જીતી શકે. હવે સપોઝ કે 77-80 ભાજપ પહોંચી જાય છે તો પણ ભાજપે 10-12 બેઠક તોડવાની હોય છે. એમાં એક તો કાંધલ જાડેજાની છે એનસીપીની, એ તો કાયમી માટે ભાજપની છે. બીજા અપક્ષ છે, જરૂરત પડશે તો આ બીટીપીવાળા છે, એ પણ આગામી સમયમાં ભાજપ પોતાને પક્ષમાં લઈ શકે તો ફરીથી 2022માં પણ ભાજપની જે સરકાર છે બરકરાર રહે. કારણ કે કોંગ્રેસની 92-95 આવશે તો પણ કોંગ્રેસની સરકાર 5 વર્ષ પૂરા કરી શકશે એની કોઈ ગેરંટી નથી, જેમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં થયું છે. અને 2024 સુધી નરેન્દ્ર મોદીની ત્યાં સરકાર છે જ ઓલરેડી. તો સવાલ એ છે કે એટલા માટે કે ગઠજોડવાળું, જડતોડવાળું ગોઠવી શકે બધા, એમાં સીઆર પાટીલની માસ્ટરી છે. એટલે આગામી સમયમાં માની લો કે ખેડૂતો નારાજ છે તો ખેડૂતના આગેવાનો જે હોય, જે ચૂંટણી લડી શકતા હોય, એને જ ભાજપમાં લઈ લો. એટલે એ નારાજગી જ્ઞાતિવાદ, કારણ કે આપણે જ્ઞાતિવાદમાં બહુ છે, તો જ્ઞાતિવાદને સમજો, જવાહર ચાવડાની પકડ હતી તો એમણે ભાજપમાં લઈ લીધા તો જવાહર ચાવડા ફરી ચૂંટાઈ ગયા. જેમ કુંવરજી બાવળીયાની પકડ હતી કોળી સમાજમાં તો કોઈ એમણે કુંવરજી બાવળીયાને લઈ લીધા, એટલે આખો કોળી સમાજ સમાજના વિકાસના નામે આવી જાય. એટલે આ સિમ્પલી એક સ્ટ્રેટેજી છે. અને 2022ને અનુસંધાને સીઆર પાટીલની નિયુક્તિ થઈ છે, પણ સામે પડકારો એટલા જ છે. જો પેટાચૂંટણી બધી હારી જાય, જિલ્લા તાલુકા પંચાયત અને નગર મહાનગરપાલિકાઓમાં પ્રોબ્લેમ થાય, તો 2022માં પણ એક પ્રોબ્લેમ ઊભો થાય. એટલે હવે એની કામગીરી અને એની સફળતા અને પડકારો, આ બે વસ્તુ હાલ બહુ જ અગત્યની માનવામાં આવી રહી છે. આપ પણ આપની કોમેન્ટ નીચે મૂકી શકો છો. એનાલિસિસમાં આજે બસ આટલું જ. ફરીથી ક્યારેક મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો VTV ડિજિટલ. નમસ્કાર.